गुजरात सरकार द्वारा हमेशा आपणे विकासनी वातो सांभळी छे, प्रगतिशील गुजरातनी वातो सांभळी छे, गतिशील गुजरातनी वातो सांभळी छे, परंतु एक बाबत ध्यानमां आवी के जे बारडोली तरफ जवानो जे रस्तो छे, हाईवे छे, त्यां दस्तान फाटक जे रेलवे ब्रिज बनी रह्यो छे, लगभग छेले एक दायको थई गयो, माननीय वडाप्रधान ज्यारे मुख्यमंत्री नरेन्द्रभाई हता त्यारथी आ काम चालू छे, आज दिन सुधी आ कार्य पूर्ण नथी थयुं। आ बाबते माननीय एमपी श्री प्रभु वसावा साहेब ने आज मैं ध्यान दोर्युं कि साहेब अपना विस्तार में आवेला आ ब्रिज नु उद्घाटन क्यारे थशे, प्रजा ने काम क्यारे आवशे, करोड़ों रूपया नु ईंधण लोकोने एम ज बळी गयुं छे, ब्रिज नी कोस्ट करता पण वधारे पेट्रोल नु लोकोए ईंधण करी नाख्युं छे, तेम छतां जो आ ब्रिज नु उद्घाटन ना थाय तो अमारा बधा माटे, सूरत नी प्रजा, सूरत जिल्ला नी प्रजा माटे दुखनी बाबत छे। आ बाबत साहेब ने मैं ध्यान दोरी छे अने जल्दी में जल्दी उद्घाटन थाय एवी अमे अपेक्षा चोक्कस राखीए छीए। हेलो हेलो हेलो, माननीय सांसद श्री प्रभुभाई वसावा साहेब बोलो छो सर? हाँ बोलो छो, आप कौन साहेब? हूँ समाज सेवी धर्मेश गामी बोलू छू सर। धर्मेश गामी? हाँ, सूरत थी। हाँ बोलो साहेब, अमारी पीड़ा एवी छे के दस्तान फाटक बारडोली वालू छे ने, माननीय प्रधानमंत्री જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારનું કામ ચાલુ છે, હજી સુધી પૂર્ણ નથી થયું, તો આપના સાંસદ સેવા વિસ્તારમાં આવે છે તો આ બાબતે કઈ ઘટતું કરીને જલ્દી આમાં થાય એના માટે સાહેબ મારા જેવા તો ઘણા તમને ફોન કર્યા હશે। ચચે બધાની લાગણી છે અને કામ જ્યારે મંજૂર કરાયો બહુ જ ઉમળકા સાથે કામ મંજૂર થયું ત્યારે બધાને બહુ ઉમળકા હતા, પણ કોક ને કોક ટેકનિકલ ગુચ, વહીવટી ગુચ, ક્યાંક એ લોકોએ પ્લાન એસ્ટિમેટ માં કઈ ભૂલ કરી નાખી, ફરી ડીપીઆર બનાવવો પડ્યો, તો આવી રીતે બધું થયું છે। એટલે હવે જે ફોલોઅપ લઈ રહ્યો છે એ પ્રમાણે સપ્ટેમ્બર ની તારીખ આપેલી, પણ ઓક્ટોબર સરદાર પટેલ સાહેબ ની 31 ઓક્ટોબર જે જન્મ જયંતિ છે તો એ અમે ડેડલાઈન તે દિવસે એનું લોકાર્પણ થઈ જાય એવી રીતે ચાલી રહ્યા છે। રેલવે સાથે સંકલન અને જીએસઆરડીસી પેલે એપ્રોચ રોડ બનાવવાનો છે રાજ્ય સરકાર કરી રહ્યા છે, બસ બસ જલ્દી થઈ જાય તો સારું, કારણ કે આનાથી મને જેટલી ક્રેડિટ મળવી જોઈતી હતી ને હું ક્રેડિટ નથી લઈ શક્યો, સાચી બોલ તો આ મોડથી એમાં મારું ખરાબ દેખાય નહીં, વાત આપની બિલકુલ સાચી છે, એટલે છે હવે ચાલે જે કઈ થયું, હા એટલે આ બ્રિજ ના પૈસા જેટલા બજેટ ના બ્રિજ નો છે ને એના કરતા લોકોના ટ્રાફિક માં પેટ્રોલ ના પૈસા વધારે બરબાદ થઈ ગયા છે, એટલું બધું તો નહીં હશે, થઈ જાય આટલા વર્ષનો ઇતિહાસ કરીએ તો થઈ જશે, એવું નહીં એવું નહીં, પાછું જે કહેવાય આ એક કામ આવું થયું છે કોઈક કારણ છે, પણ ઘણા બધા કામો, બસ આપ સાહેબ પાસે એટલી જ અપેક્ષા કે આ સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થઈ જાય, એટલે છે છે ફોલોઅપ લઈ રહ્યા છે ને હું આ લગભગ અત્યારે 10 દિવસ બહાર છું, આવી જામ એટલે એક જોઈન્ટલી વિઝિટ ત્યાં સ્થળ પર લેવાનો છું, બહુ સરસ, જીએસઆરડીસી અને બધા જ આપણે એની સાથે અને તે દિવસે જ કરીશું, ઓકે સર, ઓકે સર, સારું, ઓકે।